આ પૃથ્વી કેટલી વિશાળ છે! આના પર અણગણ્યા જીવ રહે છે. મોટા ભાગે જીવ અહિંસક અને શાંત છે, પણ થોડાક એવા પણ જીવ છે આ ધરતી પર જે પોતાના ખોરાક અને બચાવ માટે ખૂબ જ ઘાતક બની જાય છે. તેમાંથી એક જીવ સાપ છે, જેના કરડવાથી થઈ જાય છે અન્ય કોઈપણ જીવની મોત. કેટલીક વાર આપણા સાંભળવામાં આવે છે કે સાપના કરડવાથી મૃત્યુ થઈ. આ જીવ નાનું છે, પણ આ 7 ફૂટના માણસને ખૂબ જ સરળતાથી મોતની નીંદ અપાવી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે જો કોઈ સાપ કરડે તો સૌપ્રથમ ક્યાં ક્યાં ઉપાય કરવા જોઈએ જેથી કોઈપણ જીવની જાન બચાવી શકાય. તો વિડીયોને શરૂ કરીએ. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ આ સમગ્ર ધરતી પર 3000થી પણ વધુ સાપોની પ્રજાતિ છે, જેમાંથી 600 ઝેરીલા છે. એટલે કે કુલ સાપોમાંથી 17% સાપ ઝેરીલા જોવા મળે છે. આ ઝેરીલા સાપોના કરડવાના કારણે દુનિયાભરમાં મરવાવાળાની સંખ્યામાં ભારત પ્રથમ ક્રમે આવે છે. WHOના આધાર પર દર વર્ષ 83,000 લોકો સાપોના કરડવાના શિકાર બને છે, અને તેમાંથી 11,000 લોકોનું મૃત્યુ થાય છે. ભારતમાં સાપોની લગભગ 236 પ્રજાતિ છે, જેમાંથી મોટાભાગે ઝેરીલા નથી હોતા. આવી ધારણા છે કે બધા જ સાપ ખતરનાક હોય છે, પણ આ સાચું નથી. આમાંથી ઘણા સાપોના કરડવાથી ખાલી ઈજા જ થાય છે, મોત તો બીકના કારણે થતી હોય છે. દેશમાં ઝેરીલા સાપોની 13 પ્રજાતિ છે, જેમાં 4 ખૂબ જ ઝેરીલા હોય છે, જેમાં કોબરા, પણ આ સાપને નાગ તરીકે ઓળખવામાં આવે છે, બીજું રસેલ વાઇપર, ત્રીજું સ્કેલ્ડ વાઇપર અને ચોથું કરેજ સ્નેક છે. ભારતમાં સૌથી વધુ મોત કોબરા અને કરેજ સ્નેકના કરડવાથી થાય છે. મોત થવાનું સૌથી મોટું કારણ છે તાત્કાલિક પ્રાથમિક ઉપાય ન થવો. IMEના ઓનરેરી સેક્રેટરી જનરલ ડૉક્ટર KK અગ્રવાલ કહે છે કે આપણે બધાએ સાપના કરડ્યા બાદના પ્રાથમિક ઉપચારની માહિતી હોવી જોઈએ. નિશ્ચિત સમય પર જો સાચો ઈલાજ કરવામાં આવે તો સાપના કારણે થનારી મોતને ટાળી શકાય છે. તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે બધા સાપ ખતરનાક નથી હોતા, તેથી સાપના કરડવા પર ગભરાવું ના જોઈએ. પ્રાથમિક ઉપચારની રીતે સૌ પહેલાં ઝેરને ફેલવાથી રોકવું જોઈએ અને મરીજને જલ્દીથી જલ્દી કોઈ સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જવા જોઈએ. સાપના કરડવા પર આ બાબતોનું ધ્યાન રાખો. પહેલું, પીડિતને સાપથી દૂર લઈ જઈને તેની ગભરાટને દૂર કરવામાં તેની મદદ કરો, કેમ કે ગભરાટથી સાપનું ઝેર ખૂબ જ ઝડપથી ફેલાય છે. બીજું, તમને ખબર હોવી જોઈએ કે કરડનાર સાપ કઈ પ્રજાતિનું છે. આ વાત જાણવા માટે પોતાને સુરક્ષિત રાખીને સાપને જુઓ. તે સાપનો રંગ કયો છે અને તે કેટલું મોટું છે, જેથી નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર તે સાપના ઝેરનો સાચો ઈલાજ થઈ શકે. ત્રીજું, જ્યારે પણ સાપ કરડે ત્યારે સૌથી પહેલાં પહેરેલા તમામ ઘરેણાં ઉતારી દો. જો પગમાં કરડ્યો હોય તો પગમાં પહેરેલા બૂટ અને મોજા પણ નીકાળી દો. ચોથું, કરડેલ જગ્યા એટલે કે ઈજા પર છેડછાડ ના કરો. ઈજા પર પટ્ટી બાંધો. પટ્ટી કાપડની અથવા તો ઝાડની છાલની હશે તો પણ ચાલશે. પાંચમું, મરીજને બિલકુલ ના ચાલવા દો, કેમ કે માંસપેશીના રગડથી ઝેર તેજીથી ફેલાશે. છઠ્ઠું, મરીજને કોઈપણ પ્રકારની દર્દ નિવારણની દવા બિલકુલ ના આપો અને મરીજને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જાઓ. ડૉક્ટર અગ્રવાલે કહ્યું કે સામાન્ય રીતે તે માનવામાં આવે છે કે સાપની કરડેલ જગ્યા પર રક્તપ્રવાહ બંધ કરવા માટે ટાઇટથી પટ્ટી બાંધી દેવી જોઈએ અને મોઢા દ્વારા ઝેર ખેંચીને કાઢી નાખવું જોઈએ, પણ આવું બિલકુલ ના કરવું જોઈએ, કારણ કે આ રીતે નસોને અને રક્તધમનીઓને નુકસાન પહોંચશે અને સંક્રમણ થવાનો ખતરો વધશે. તેમણે જણાવ્યું કે મોઢા દ્વારા ખેંચવાથી ઝેર ખૂબ જ ઓછું નીકળશે. દબાવવાળી પટ્ટી બાંધીને રક્તધમનીઓ ફાટી શકે છે અને મરીજને ઘણું નુકસાન થઈ શકે છે. આ બધી વાતોનું ધ્યાન રાખીને તમે પોતાની અને બીજાની પણ જિંદગી બચાવી શકો છો. ઉમ્મીદ કરું છું કે આ માહિતી તમને ઘણી ઉપયોગી બનશે. આવા જ માહિતીવાળા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય ગુજરાત.